નમસ્કાર, નેક્સ્ટ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી. નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. મોરબર પ્રાથમિક શાળામાં જે બાળકોની સ્ટૂલ લઈ જવાની ઘટના બની હતી તે સંદર્ભે વાસ્તવમાં કેમ્પસ એકમાંથી સ્ટૂલ નજીકના કેમ્પસ બે માં લઈ જવાના હતા, ત્યારે આચાર્યની ગેરહાજરીમાં બાળકો જાતે સ્ટૂલ લઈને કેમ્પસ બે તરફ જતા રહ્યા. આ બાબતની જાણ આચાર્યને થતા તરત જ બાળકોને અટકાવવામાં આવ્યા હતા. આથે જાણ કરવામાં આવે છે કે મોરબર પ્રાથમિક શાળામાં જે બાળકોની સ્ટૂલ લઈ જવાની ઘટના બની હતી તે સંદર્ભે વાસ્તવમાં કેમ્પસ એકમાંથી સ્ટૂલ નજીકના કેમ્પસ બેમાં લઈ જવાના હતા. શાળાના આચાર્ય શ્રી ભગુભાઈ વી ભંબરને ત્યાં વ્યવસ્થા કરવા માટે કેમ્પસ બેમાં ગયા હતા. ત્યાં તેની ગેરહાજરીમાં બાળકો જાતે સ્ટૂલ લઈને કેમ્પસ બે તરફ જતા હતા. આ બાબતની જાણ આચાર્યને કરતા તરત જ બાળકોને અટકાવ્યા હતા. આ બાબતની એસએમસીએ પણ ખરાઈ કરી હતી. જૂનાગઢના માંગરોળના શેપા રોડ પર શેપા શિમશાળા પાસે ભોલરિયા વિસ્તારમાં કોઈ અજાણ્યા વાહન ચાલકો માંસ ફેંકીને જતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. તેમજ આ બાબતે માંગરોળ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તે અંગે તપાસ ચાલુ કરેલ હતી કે માંસ ક્યાં પશુનું છે એ તપાસમાં ફોરેન્સિક લેબમાં તપાસ બહાર આવે છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો સંસદના શિયાળુ સત્ર પહેલા જે રીતે એનડીએના તમામ દળોની બેઠક થવાની હતી તેમાં ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે ઉપેન્દ્રસિંહ કુશવાહા સામેલ થઈ શકે છે, પરંતુ આ તમામ અટકળો ઉપર કુશવાહાએ વિરામ લગાવી દીધો છે. કુશવાહાએ કહ્યું છે કે એનડીએના સહયોગી દળોની બેઠકમાં ભાગ નહીં લે. ઉલ્લેખનીય છે કે કુશવાહાએ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહને એનડીએની બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ કુશવાહાએ બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે કુશવાહાએ ભાજપ પર રામ મંદિર અંગે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે ચૂંટણી આવે છે તો રામ મંદિરનો મુદ્દો ઉઠાવવો યોગ્ય નથી. આવો એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે જેથી લોકોનું ધ્યાન ભટકાવી શકાય. ચૂંટણી પહેલાં એ વાત પર ચર્ચા થવી જોઈએ કે આપણે કેટલા લોકોને રોજગાર આપ્યું, બેરોજગારીને ખતમ કરવા માટે શું કર્યું, ગરીબી દૂર કરવા માટે શું કર્યું, પરંતુ આ બધાથી પરે રામ મંદિર નિર્માણની વાત કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોકતાંત્રિક ક્ષમતા પાર્ટીની અંદરના નેતાઓ વચ્ચે એકમત નથી. પાર્ટીની અંદર જ નેતા કુશવાહાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને તે ભાજપ અને જદયુ નેતાઓના સંપર્કમાં છે. જહાનાબાદથી બાગી રાલોસપા સાંસદ અરુણ કુમારે કહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં તે ભાજપનું સમર્થન કરશે. તેમણે કહ્યું કે મેં કુશવાહાજી સાથે પોતાનો રસ્તો અલગ કરી લીધો છે અને હવે મારું અલગ જૂથ છે. મને એનડીએ તરફથી બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં નથી આવ્યું, પરંતુ એનડીએ છોડવાની મારી કોઈ યોજના નથી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. રાજકીય વર્તુળોમાં જેની ઉત્સાહપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે સંસદનું શિયાળુ સત્ર આવતીકાલે મંગળવારથી શરૂ થઈ ગયું છે. આ સત્ર તોફાની બને તેવા સંકેત પહેલાથી જ દેખાઈ રહ્યા છે. અનેક એવા મુદ્દા છે જેના પર કારણે રાજકીય ગરમી જામી શકે છે. તોફાની સત્ર દરમિયાન કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ આક્રમક રણનીતિ તૈયાર કરવામાં આવી ચૂકી છે. સંસદનું શિયાળુ સત્ર મંગળવારથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર તોફાની બને તેવા સંકેત પહેલાથી જ દેખાઈ રહ્યા છે. અનેક એવા મુદ્દા છે જેના કારણે રાજકીય ગરમી જામી શકે છે. તોફાની સત્ર દરમિયાન કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ આક્રમક રણનીતિ તૈયાર કરવામાં આવી ચૂકી છે. વિરોધ પક્ષ આ સત્ર દરમિયાન રાફેલ, ખેડૂત આંદોલન, સીબીઆઈ વિવાદ, ઉત્તર પ્રદેશમાં વણસી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, વિપક્ષી નેતાઓની સામે તપાસ સંસ્થાઓના ઉપયોગ સહિતના મુદ્દાઓ ચગાવવા માટે તૈયાર છે. બીજી બાજુ સરકાર રામ મંદિરના મુદ્દા પર બિનસરકારી બિલ રજૂ કરીને વિરોધ પક્ષ પર હિન્દુ વિરોધી હોવાની છાપ સર્જવા માટેના પ્રયાસ કરનાર છે. કોંગ્રેસ પાર્ટી રોબર્ટ વાધેરાના સ્થળો પર ઈડીના દરોડાના મુદ્દે પણ જારદાર રીતે ઉઠાવી શકે તેવી શક્યતા છે. વિરોધ પક્ષોને ભયભીત કરવાના પ્રયાસ પણ કરવામાં આવી શકે છે. સત્રની શરૂઆત તોફાને થનાર છે. સત્રની શરૂઆતના દિવસે જ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ પણ જાહેર થનાર છે. આવી સ્થિતિમાં આક્ષેપ પ્રતિ આક્ષેપી બાજીનો દોર પણ ચાલનાર છે. હિન્દુ રાજ્ય ભાજપના હાથમાંથી નીકળી જશે તો વિરોધ પક્ષો વધુ આક્રમક બનીને સરકાર પર પ્રહારો કરી શકે છે. સત્તા પક્ષ રામ મંદિરના મુદ્દાને ચગાવવા માટેની યોજના પણ ધરાવે છે. સરકાર પર હાલમાં દબાણ લાવવામાં આવી રહ્યું છે કે રામ મંદિર પર વટહુકમ લાવવામાં આવે અથવા તો કાનૂન બનાવીને રામ મંદિરના નિર્માણને લઈને રસ્તો કરવામાં આવે. આવી સ્થિતિમાં મોદી સરકાર જોરદાર ભીંસમાં દેખાઈ રહી છે. વિરોધ પક્ષો ખેડૂતોની સમસ્યાને લઈને કેટલીક રજૂઆત કરી શકે છે.
ભાજપના લોકો સંસદના બંને ગૃહોમાં રામ મંદિરના નિર્માણ પર બિનસરકારી બિલ રજૂ કરીને વિરોધ પક્ષોને ભીંસમાં લેવા માટે પ્રયાસ કરશે। આ સત્ર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થનાર છે। સત્રમાં કેટલાક ચાવીરૂપ બિલ પર પણ ભાર મૂકવામાં આવનાર છે। સરકાર સત્ર દરમિયાન ત્રિપલ તલાક બિલ, રાષ્ટ્રીય મેડિકલ કમિશન, બિન નિયામક જમા યોજના બિલ પર ધ્યાન આપશે। સરકાર કૃષિ, પશુપાલન, રોજગાર, ઉદ્યોગ, આવાસ યોજના, આર્થિક ક્ષેત્રમાં પોતાની સિદ્ધિઓને રજૂ કરવાના પ્રયાસ કરશે। અન્ય કેટલાક મુદ્દા પણ છે જે જોરદાર ગરમી જગાવી શકે છે, જેવા મોંઘવારી, આર્થિક વિકાસ અને પ્રશ્નો પણ ઉઠી શકે છે। બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ। તો ભારતમાંથી કેન્સરની દવા બનાવવાનું લિક્વિડ મંગાવવાના બહાને ધંધાકીય વ્યવસાય કેળવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી નાઇજીરિયા ગેંગના આરોપીને સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા। આરોપીએ સર્વપ્રથમ ફરિયાદી સાથે ઇંગ્લેન્ડથી ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા મિત્રતા કેળવીને ત્યારબાદ વિદેશના નંબરથી વોટ્સએપ પર ચેટ કરેલ ફરિયાદીને કેન્સર રિસર્ચની દવા માટે વાતચીત કરી ધંધા માટે કહી રિસર્ચ માટે રો મટીરિયલની ખૂબ જરૂર હોય તેવું જણાવ્યું હતું અને ત્યારબાદ જણાવ્યું કે મટીરિયલ ઇન્ડિયાથી મંગાવતા હતા અને તમે મારી સાથે ધંધાકીય વ્યવહાર કરશો તમને વધુ લાભ થશે। આમી ગ્રેટર દવાના 5 લાખ રૂપિયા આપી ભારત આવેલા આરોપીઓના એજન્ટ પાસેથી મંગાવેલ દવા ઇંગ્લેન્ડ ખાતે મોકલવા બાબતે જણાવતા આમ ફરિયાદી પક્ષ પાસેથી ટુકડે ટુકડે રૂપિયા માંગવા લાગ્યા। આમ ફરિયાદી પાસેથી 30 લાખનું રો મટીરિયલ મંગાવીને છેતરપિંડી કરી હતી। આ પૂરી છેતરપિંડીમાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। લોરેન્સ વુડ, જેક્શન, શેરોમ, ગીતાંજલિ, સાગર અને કિંજલ નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા। આરોપીઓ પાસેથી 23 મોબાઈલ ફોન, 4 લેપટોપ, 1 વાઈફાઈ ડોંગલ, 11 સિમ કાર્ડ તથા થોડી રોકડ રકમ પણ મળી આવી હતી અને સાથે જ વધુ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ આરોપીઓ અલગ અલગ રાજ્યોના 21 થી પણ વધુ લોકો સાથે છેતરપિંડી કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક નાઇજીરિયન ગેંગ હાલ પકડવામાં આવેલી છે, જેમાં 2 નાઇજીરિયન સિટીઝન છે, 1 યુગાન્ડાના મહિલા સિટીઝન છે અને 3 ઇન્ડિયન છે। આ રીતે કુલ 6 લોકોની ગેંગ પકડવામાં આવી છે। અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં તાજેતરમાં દાખલ થયેલા 2 ગુનાઓનો ભેદામાં ઉકેલાય છે। પ્રથમ ગુનામાં નરેન્દ્રભાઈ ખેરડિયા, જેઓ સિવિલ એન્જિનિયર છે અને ફરિયાદી હતા, અને બીજા ગુનામાં મિસ્ટર સુધીર શર્મા, જેમનું પોતાનું કેમિકલ બિઝનેસ હતું અને એ ફરિયાદી થયા છે। આ બંને ફરિયાદીઓ પાસેથી 30 લાખ અને 33 લાખ જેટલી રકમનું ચીટિંગ આ ગેંગ દ્વારા કરવામાં આવેલું છે। આરોપીઓની મોડસ ઓપરેન્ડી એ પ્રકારે હતી કે ભોગ બનનાર જે છે તેમનો સૌથી પહેલાં ફેસબુકની કોઈ ફેક પ્રોફાઇલથી કોન્ટેક્ટ કરવામાં આવતો હતો અને આ ફેક પ્રોફાઇલથી કોન્ટેક્ટ કરી અને ભોગ બનનારને જણાવવામાં આવતું હતું કે હું બ્રિટનની કોઈ ફાર્મસીમાં જોબ કરું છું, અમારી ફાર્મસી જે છે એ કેન્સર માટે રિસર્ચ કરતી દવા બનાવી રહી છે અને આ કેન્સરની દવા બનાવવા માટે જે કેમિકલ આવે છે તે ઇન્ડિયામાંથી અમે ખરીદીએ છીએ, જો તમે વચ્ચે પડી તમે ખરીદી અને અમારી કંપનીને આ પૂરું પાડશો તો તમને ખૂબ મોટું કમિશન મળશે અને જે અમે તમારી પાસેથી ખરીદશું, આ પ્રકારની લાલચ આપી અને ઇન્ડિયામાં જ એમના એસ્ટાબ્લિશ કરેલા એજન્ટ મારફતે કોઈ કેમિકલ, ભળતું સળતું કેમિકલ મોકલી આપતા હતા। આ કેમિકલની કિંમત 1 લિટરના 5 લાખ રૂપિયા આ લોકો વસૂલતા હતા। કેમિકલ મોકલી આપ્યા બાદ સેમ્પલ ચેક કરવા માટે થઈ અને જેક્સન નામનો જે નાઇજીરિયન માણસ છે એ આવતો હતો। જેક્સન આ કેમિકલ ચેક કરી અને વેરિફિકેશન કરી અને કહેતો હતો કે આ કેમિકલ ચાલશે, હવે તમે વધારે કેમિકલ ખરીદો। વધારે કેમિકલ ખરીદવાની સતત ને સતત એમને લાલચ અપાવી અને ઇન્ડિયાના એજન્ટ પાસેથી કેમિકલ ખરીદાવતા હતા। જો ફરિયાદી વધારે પૂછપરછ કરે તો WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું ફેક સર્ટિફિકેટ બનાવી અને એ લોકો મેઇલ મારફતે મોકલી આપતા હતા જેથી ફરિયાદીને વિશ્વાસ બેસે। 30-40 લાખનું કેમિકલ ભેગું થઈ ગયા પછી આ લોકો કેમિકલ ખરીદવાની તૈયારી દેખાડતા નહોતા અને ટાળતા રહેતા હતા અને ફરિયાદીને જેવું ધ્યાનમાં આવે કે બહુ મોટું ચીટિંગ થયું છે એટલે તમામ ફોન બધા બંધ કરી દેવાના, તમામ ફેક એકાઉન્ટ બંધ કરી દેવાના અને નવા સિમ ખરીદી અને નવો ગુનો આચરવાની શરૂઆત કરતા હતા। આ પ્રકારની મોડસ ઓપરેન્ડી છે। હાલ જે પકડાયેલા જે આરોપીઓ છે એ આરોપીઓ પૈકી 2 ઇન્ડિયન નાગરિકો છે, જે સાગર ગુપ્તા અને કિંજલભાઈ ગડા છે। કિંજલભાઈ ગડા મૂળ કચ્છના વતની છે અને મુંબઈ મલાડ ખાતે રહે છે। આ બંનેની ભૂમિકા એ હતી જે કેમિકલનું સેમ્પલ ફરિયાદીને પહોંચાડવાનું હોય એ સેમ્પલ પહોંચાડવાની
કામગીરી અથવા કેશ પૈસા લેવા જવાની કામગીરી આ બંને દ્વારા કરવામાં આવતી. ગીતાંજલિ નામના જે મહિલા પકડાયા છે મુંબઈના, ગીતાંજલિની મુખ્ય ભૂમિકા એ રહેતી હતી કે ફરિયાદી સાથે ઇન્ડિયન તરીકે કોમ્યુનિકેશન કરવાનું, જે બનાવટી ઇન્ડિયન ડીલર છે એ ઇન્ડિયન ડીલર તરીકેની ભૂમિકા ભજવવાની, અને ફરિયાદીના પૈસા અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવવાની જવાબદારી આ ગીતાંજલિની રહેતી હતી. જે નાઇજીરિયન નાગરિક પકડાયા છે જેક્સન ઓકોમુલેની જવાબદારી હતી કે પોતે બ્રિટિશ કંપનીના વેરિફિકેશન એજન્ટ છે એવી રીતે કરી અને ફરિયાદીને ત્યાં રૂબરૂ જઈ કેમિકલ વેરીફાઈ કરવાનો ડ્રામા કરતા હતા. સમગ્ર કૌભાંડનો જે મુખ્ય આરોપી જે છે લોરેન્સ વુડ મુખ્ય આરોપી છે, એ કંપનીનો ડાયરેક્ટર છે, એ પ્રકારનો દેખાવ કરી અને સમગ્ર જે સંચાલન છે, ખોટા સિમ કાર્ડ પૂરા પાડવા, ખોટા ફોન પૂરા પાડવા, ખોટા ઈમેલ પૂરા પાડવા, ખોટા સર્ટિફિકેટ પૂરા પાડવા, ફેસબુકમાં વાત કરી અને વિક્ટિમો શોધવા, આ તમામ કામગીરી લોરેન્સ વુડ કરતા હતા. એની સાથે જે યુગાન્ડાના જે મહિલા નાગરિક પકડાયા છે જેનું નામ શિરોમ નશાબા જે છે, જરૂર પડે પોતે કંપનીના મહિલા ડાયરેક્ટર છે આ રીતે કરીને વાત કરતા હતા. આમ આ રીતે સમગ્ર ગુનાનો પર્દાફાશ થાય છે અને આ લોકોની પાસેથી હાલ 2 ગુના ડિટેક્ટ થયા છે અને આરોપીઓની કબૂલાત મુજબ સમગ્ર દેશભરમાં તેમણે 21 જેટલા ગુનાઓ આચર્યા હોવાનું હાલ પ્રાથમિક કબૂલાતમાં તેઓ જણાવી રહ્યા છે. આરોપી પાસેથી મુદ્દામાલમાં 4 લેપટોપ, 23 જેટલા સિમ કાર્ડ, જીઓના વાઈફાઈ ડોંગલ, 11 સિમ કાર્ડ અને 23 ફોન બરામદ થયા છે. આરોપીઓનો ઇતિહાસ જોઈએ તો તમામ ફોરેનર્સ જે છે એમની પાસે પાસપોર્ટ અને વિઝા ખોટા જણાઈ આવે છે પ્રાથમિક દ્રષ્ટિએ, અને આરોપી પણ કન્ફેસ કરે છે. હાલ એ દિશામાં તપાસ જારી છે. જે જેક્સન ઓકોમુલે છે એની પાસે 2 પાસપોર્ટ બરામદ થયા છે. જેક્સન ઓકોમુલે જે છે 2008થી ભારતમાં રહે છે. એ સ્ટુડન્ટ વિઝા ઉપર આવ્યો હતો અને મુંબઈની લોર્ડ્સ કોલેજ અને ઠાકુર કોલેજમાંથી એણે બીકોમનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ કર્યા બાદ તે અહીંયા જ રોકાઈ ગયો છે. તેના ફાધર જે છે નાઇજીરિયન નેવીમાં સારી પોસ્ટ ઉપર હતા, પરંતુ એ આ ગુનાહિત પ્રવૃત્તિમાં પાછળથી સંડોવાઈ ગયો. લોરેન્સ વુડ જે છે એમની પાસે પણ જે વિઝા જે છે એ પૂરો થઈ ગયો છે. પાસપોર્ટ પણ સાચો ન હોય એવું જણાઈ રહ્યું છે. એ પણ છેલ્લા 7-8 વર્ષથી ભારતમાં વસવાટ કરી રહ્યા છે ગેરકાયદેસર. જે નશાબા જે છે, નશાબાના વિઝામાં તેઓ પારુલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ હોવાનું જણાવે છે, પરંતુ એ પારુલ યુનિવર્સિટી ક્યારેય ગયા હોય તેવું જણાવતા નથી. માટે એ પણ એમની વિઝા સ્ટુડન્ટ વિઝા પરમિટ જે છે પારુલ યુનિવર્સિટીના નામે ખોટી તૈયાર કરી હોય એવું પ્રાથમિક તબક્કે જણાઈ આવે છે. આ લોકોની ટાર્ગેટ કરવાની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી, જેમ કે આપણા ગુનામાં જોઈએ તો એમણે કોઈ મહિલાના નામે એક પ્રોફાઇલ બનાવેલી હોય. આ ફેસબુક પ્રોફાઇલ બિઝનેસની રીતે એટલી બધી એટ્રેક્ટિવ હોય કે તે મહિલા કોઈ મોટા બિઝનેસ સાથે જોડાયેલા છે, ખૂબ હાઈ પ્રોફાઇલ, ખૂબ મોટા બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. આવી પ્રોફાઇલ બનાવી અને તેઓ અલગ અલગ ટાર્ગેટ વિક્ટિમ જે હોય ફેસબુકમાં એની સાથે વાત કરતા હતા. મુખ્યત્વે આ લોકો કેમિકલ, ફાર્મસી કે એવા કોઈ ધંધા અથવા કન્સ્ટ્રક્શન ધંધા સાથે જોડાયેલા હોય જેની ફેસબુક પ્રોફાઇલથી એમને એવું લાગે કે આ ખૂબ પૈસાપાત્ર વ્યક્તિ છે ને આની પાસેથી પૈસા કઢાવી શકાય, એની સાથે પહેલાં સામાન્ય રીતે મિત્રતા ભાવે વાતચીત કરતા હતા. ફેસબુકમાં કઈ રીતે વાત કરવી એની પણ સ્ક્રિપ્ટ અમને લોકોને એમના લેપટોપમાંથી બરામદ થઈ છે. જેમ કોલ સેન્ટરમાં વાત કરવા માટેની સ્ક્રિપ્ટ હોય એમ ફેસબુકમાં ચેટ કરવા માટેની પણ આરોપીઓએ બનાવેલી સ્ક્રિપ્ટ છે જે અમને આ લોકોના લેપટોપમાંથી બરામદ થઈ છે. અને આ સ્ક્રિપ્ટ મુજબ એ લોકો વિશ્વાસ કેળવી, મિત્રતા કેળવી અને ધીમે ધીમે બિઝનેસની ભોગ બનનારની કેટલી ઈચ્છાઓ છે એને ધ્યાનમાં લઈ અને ભોગ બનાવતા હતા. હાલ પૂરતા એમના લેપટોપમાંથી જે મટીરિયલ મળ્યા છે અને જે 21 લોકોને ભોગ બનાવ્યા હોવાનું આરોપીઓ જણાવે છે, તો તેમાં મુખ્યત્વે ફાર્મસી માટે કેમિકલ પૂરું પાડવાની જ મોડસ ઓપરેન્ડી હાલ જણાઈ આવી રહી છે. લોરેન્સ વુડ અને ગીતાંજલિનો કોન્ટેક્ટ એક નાઇજીરિયન માઇકલ નામનો નાઇજીરિયન હતો જે મોટી ઉંમરનો હતો. એ માઇકલ જ્યારે નાઇજીરિયા પરત જતો હતો તો તે ગીતાંજલિ કોલ સેન્ટરમાં કામ કરતી હતી ત્યારથી ઓળખતો હતો, અને ગીતાંજલિને એકવાર કામની જરૂર છે એવું પૂછતા ગીતાંજલિએ હા પાડેલ, જેથી માઇકલ નામના નાઇજીરિયને લોરેન્સ વુડ અને ગીતાંજલિનો સંપર્ક કરાવી આપેલો. ગુનામાં પકડાયેલ જે કિંજલ ગડા જે છે એ ગીતાંજલિના સ્ટેપ ફાધર છે, એના મધરના બીજા હસબન્ડ છે. જે ગુપ્તા જે પકડાયા છે એ ગીતાંજલિનો બોયફ્રેન્ડ છે.
અને જે જેક્સન જે છે એ અને વુડ આ બંને નાઇજીરિયામાં એક જ જિલ્લામાં કે નજીકના ગામમાં વસવાટ કરતા હોય, બંને એકબીજાને ઓળખતા હતા એ રીતે નજીક આવ્યા છે. અને નશાબાનો એને કોન્ટેક્ટ જે એમની ઇસ્ટ આફ્રિકન અથવા આફ્રિકન જે કોમ્યુનિટી હોય એમાં એ લોકો મળતા હોય ત્યાંથી સંપર્ક થઈ જતા, એ લોકોને ખૂબ સારા સંબંધો થતા, ત્રણેય હાલમાં એક જ ફ્લેટ ખાતે રહેતા હતા. આવી રીતે સંપૂર્ણપણે આ ગેંગનું ઓર્ગેનાઇઝેશન થયેલું છે. યોગેશ્વરી રામાનુજ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.